श्रीजी महाराज कहे छे या निशा सर्व भूतानाम तस्याम जागृति संयमी यस्याम जागृति भूतानी सा निशा पश्यतो मुने। जगतना जीव जागता होय तो छता मोह ममता माया वासना माई सूतेला ज छे, ये अंधकार मां ज छे। जुओ जीवन मोह निंद्रा माथी जागी, मोह निंद्रा माथी जागी ने जुओ। अने जे भगवाना भक्त छे रात्रे सूता छे छता पण भगवान स्मरण करता करता सूता छे तो हकीकत में जागता ज छे। एटले गायु छे गीता जी मां या निशा सर्व भूताना, बधाए जे भूत प्राणी मात्र छे सूता छे पण भगवाना भक्त छे ज्ञान रूपी दीवा मां भगवानी मूर्ति ना स्वरूप मां सदाय ने माटे जागेला छे। अने ए जागेला छे એજ કુશાગ્ર બુદ્ધિ વાળા છે ને 50મું વચનામૃત છે। જાગેલા બુદ્ધિ વાળા આપણે સ્મરણ કરીએ જૂનાગઢના નરસિંહ મહેતા। ગરીબાઈનો કોઈ પાર નથી, પૂરતું જમવા નથી મળતું, આલોકની સંપત્તિ નથી પણ પરલોકની અલૌકિક સંપત્તિ છે। એના ઘરમાં જાઉં તો ચંદનના પાસાના ખૂણામાં ડગલા પડ્યા હોય, એક ખૂણામાં શાસ્ત્રના થપ્પા પડ્યા હોય, આંગણામાં તુલસી ક્યારો હોય, સરસ મજાની ગાય હોય, અને એનો તો સત્સંગનો વેપાર, ચાલો મહેતાજી અમારે ઘરે કથા કીર્તન કરવા વાસ્તુ થયું છે તો એ જાય બધી જગ્યાએ। આ જેનો ધંધો ભજન ભક્તિ કરવી કીર્તન કરવા એ જેનો ધંધો, આવા નરસિંહ મહેતા બહુ ખેંચ પડી વ્યવહારમાં, છોકરાઓને જમવા માટે શું આપવું, 60 રૂપિયા ધરણી ધરને ત્યાં મૂકી આવ્યા અને કેદારો રાગ હું તમને આપું છું, કેદારો રાગ રાખી જાઉં છું, 60 રૂપિયા હું લઈ જાઉં છું, 60 રૂપિયા મારી પાસે થશે ત્યારે તમને આપી જઈશ, કેદારો રાગ હું લઈ જઈશ। કેદારો રાગ ગાય ત્યારે ભગવાન નરસિંહ મહેતાને દર્શન દેવા આવે એ એની પ્રતિનિધિ તરીકે એની ખ્યાતિ છે, ભગવાન એને વશ છે। તમે 100 વખત કેદારો ગાઉં તો ન આવે, ગાવા ગાવામાં ફેર હોય, મનુષ્ય મનુષ્યમાં ભક્ત ભક્તમાં ફેર છે। એ તો આખી જિંદગી ભગવાનના જ ગુણ ગાયા છે, 3-4 જન્મથી ચાલ્યા આવે છે। સાઈઠ રૂપિયા લઈ આવ્યા અને ધરણીધરને ત્યાં મૂક્યા, રાજાને ખબર પડી, માંડલિક રાજા, રાજાએ કહ્યું આ શું પથ્થરના પૂતળાને પૂજે છે, આ કાગળમાં ચિત્ર કરી દીધા છે એને પૂજે છે, ખાલી ઢોંગ કરે છે, આમાં શું ભગવાનનો વાસ હોય, ભગવાન હોય આમાં, આવો તૂત મૂકી દે રાજા કહે। અન્નદાતા, પથ્થરના પૂતળા નથી, આ તો સાક્ષાત ભગવાન છે, આમાં બોલાવીએ તો બોલે, હા હા બોલે, જમાડીએ તો જમે જમે, તો દેખાય છે તે પથ્થરના પૂતળા, તમારી દ્રષ્ટિએ પથ્થરના પૂતળા દેખાતા હશે પણ અમારા જેવા ભક્તના દ્રષ્ટિએ તો સાક્ષાત ભગવાન છે। એવું ગાંડપણું અમે ન સ્વીકારીએ, ભોળા હોય જેને ભાન ન હોય જીવવાની ને એ તારી વાત સ્વીકારે, પણ સાંભળી લે નરસિંહ, શું બાપજી કાલે સવારે આ મંદિરમાં ભગવાન છે, સવારે દિવસ ઉગે અને જો તને હાર પહેરાવે ભગવાન આ મૂર્તિમાંથી પ્રગટ થઈને તો સાચું માનીશ ને કે આ તલવારથી તારું માથું કાપી નાખીશ।
અને દાતા માથું કપાસે તો કંઈ વાંધો નથી, આત્મા તો અજર અમર અને ચિરંજીવી છે, દિવ્ય છે, અલૌકિક છે, એનું મૃત્યુ છે જ નહીં આત્માનું. આત્માને જે ખોડિયામાં મૂકો એવો એનો દેહ બંધાઈ જાય છે, તકલીફ પડે દેહને તો આત્મા તો નીકળી જાય છે, જે થાય દેહને થાય. હવે નરસિંહ મહેતાને થયું ભગવાન ક્યારે આવશે, અંતરથી એવી પ્રાર્થના કરે, મહારાજ દીન બંધુ કૃપા કરજો, નહીતર આ માંડલિક રાજા મને મારી નાખશે, મારો કેદારો રાગ ગાઉન તો તમને આવવું જ પડે, આવવું જ પડે, પણ કેદારો રાગ મેં ધરણીધર ને ત્યાં રખાત મૂકી આવ્યો છું, એના બદલે હું 60 રૂપિયા લઈ આવ્યો છું. અને નરસિંહ મહેતા આખી રાત ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ પારિજાતનું ફૂલ તમે સુદામા માટે, રુક્ષ્મણી નહીં સત્યભામા માટે તમે ઠેઠ ઇન્દ્રલોકમાંથી લઈ આવ્યા હતા, આખું ઝાડ એને તે ફૂલ જ જોઈતું હતું, મને તો ખાલી એક હાર જોઈએ છીએ, તો હાર દેવા તમે નહીં આવો, આવો ને. કેટલાના દ્રૌપદીજીના કામ કર્યા, મહારાજ મારી દીકરી કુંવરબાઈનું મામેરું પૂરવા તમે આવ્યા હતા, મોસાળું પૂરી ગયા, અનેક મારા કામ કર્યા છે, તો આવો પ્રભુ. ત્યાં તો ભગવાન 60 રૂપિયા દીધા, દિવ્ય સ્વરૂપે આવ્યા, 60 રૂપિયા ધરણીધરને દીધા, ધરણીધર બોલે હા કોણ છો, નરસિંહો છું, નરસિંહનું રૂપ લઈને આવ્યા, આ તારા 60 રૂપિયા લે અને મારો રાગ દે, કેદારો રાગ દીધો, લ્યો તમને કેદારો રાગ આપ્યો, આ લઈ જાઓ ચિઠ્ઠી, પોચ લખી દીધી. અને નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન જ્યાં રડે છે નરસિંહ મહેતા, તેના ખોળામાં ચિઠ્ઠી મૂકી કે તમારો રાગ હવે છૂટો થયો છે, 60 રૂપિયા ભરપાઈ થઈ ગઈ છે. અને હવે નરસિંહ મહેતા કીર્તન ગાઈ ભગવાનને બોલાવે છે, હરિને બજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, હરિને બજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતી સામળિયા નિશાન વગે મારે નરસિંહ મહેતાને હાર પાછો હાથ દીધો રે, વાલે મારે નરસિંહ મહેતાને હાર પાછો હાથ દીધો રે, એવા ધ્રુવજીને સોંપ્યો નો કરી લીધો રે, એવા ધ્રુવજીને સો પ્યારા પોતાનો કરી લીધો. મહારાજ ધ્રુવજી પાસે પધાર્યા, પ્રહલાદને અખંડ રક્ષા કરી, ચિઠ્ઠી જ્યાં હાથમાં આવી ઊંચું જોયું ત્યાં તો ભગવાન આવી ગયા, અને એવું મંદિરને દરવાજાને ધક્ક દીધો, દરવાજો ફાટ દેતા ખોલી ગયો. ઓલા રાજા તૈયાર ઊભા છે, આવે છે કે નહીં, નહીં તરા જોઈ તલવાર ઝીકી નાખીશ માથું. અને ભગવાન સૂર્યનારાયણ હજી ઉગુ ઉગુ થઈ રહ્યા છે, ઉદય પામી રહ્યા છે,
ત્યાં તો ભગવાન પહોંચી આવ્યા. શ્રી કૃષ્ણ સ્વરૂપે પીળું પિતાંબર, માથે મુગટ, વૈજયંતી માળા, પગની આંટી વાળેલી અને ચીકણા ચળકતા ભાલમાં કેશ મસ્તકે, હસમુખો ચહેરો. નરસિંહ મહેતા કે હા અમે આવી ગયા છીએ. નિધડક રહેજો બાપ, મારો ભક્ત આવો મુજાય. અને મૂર્તિમાંથી પ્રગટ થયા દિવ્ય સ્વરૂપે, મૂર્તિમાંથી પ્રગટ થઈ હાર લઈ, ગુલાબનો હાર લઈને નરસિંહ મહેતાના કંઠમાં પહેરાવ્યો અને રાજાએ તાલી વગાડી. વાહા નરસિંહ મહેતા વાહા. હું એમ કહેતો હતો કે આ પૂતળામાં શું ભગવાન હોય, પણ તે તો સાક્ષાત્કાર કરી બતાવ્યું. હવે મને આસ્થા બંધાણી છું. આટલા દિન આસ્તિક જેવો હતો હું, રાજા કે છે માંડલિક, પણ હવેથી મને આસ્થા બંધાણી કે જ્યાં જ્યાં પ્રતિમાઓ છે અને પ્રતિષ્ઠા થાય છે ત્યાં ભગવાન સાક્ષાત્કાર એમાં બિરાજમાન છે, પણ આધારિત છે પૂજારી ઉપર. પૂજારી સાક્ષાત્કારે રહીને પૂજા કરતા હોય તો ભગવાનનો નિવાસ છે, અને પૂજારી જો સાક્ષાત્કાર તરીકે અને અપવિત્ર તરીકે પૂજા કરતા હોય તો એમાં નિવાસ નથી. પૂજારી ઉપર આધારિત છે. તમારા જેવા ભક્ત મારા આ જૂનાગઢમાં રહે અને હું એને ઓળખી ન શકું, ધિકાર છે મને. મેં તમને કહ્યું તલવારથી તમારું માથું ઉડાડી લઈશ, કેટલો મને દોષ લાગશે. ભક્તને સેવી ન શકીએ, નમસ્કાર ન કરી શકીએ, એના ચરણનો સ્પર્શ કદાચ ન કરી શકીએ, પણ તલવાર તો ન ચલાવાય ને. હવે મારી બુદ્ધિ પવિત્ર થઈ, ભગવાનના દર્શન થયા, એટલે ધન્ય ભાગ્ય છે નરસૈયા તમને. મને ભગવાનના દર્શન થયા, અને મારા જેવા આવા અધમને, જાડી બુદ્ધિવાળાને ક્યાંથી દર્શન થાય? જંગલના જોગીઓને ન થાય. નરસૈયા તમે તો મારું કલ્યાણ કરી દીધું. ભગવાન બોલ્યા છે, માંડલિક રૈયત ઉપર મહેર રાખજો, ન્યાય નીતિથી રાજ કરજો. આ સ્વરૂપે દર્શન આપ્યા છે, એ દર્શનનું દરરોજ નિરીક્ષણ કરજો, અને આત્મામાં દર્શન જોઈ જોઈને તમારા અંતરમાં ઉતારી દો, અને અંતરમાં ઉતારી આના દર્શન કરજો. અંત સમો આવશે ત્યારે અમે તમને નરસૈયાના રૂપ પુણ્યથી તમને તેડવા આવશું અને અમારા ધામમાં લઈ જશું. જેના કુળમાં એક ભગત થાય એનો 71 પેઢીનો ઉદ્ધાર થાય, તો તમારા રાજ્યમાં આવા ભગત રહે છે, તમારામાં કંઈ ખામી રહે ખરી? રાજા સુશીલ હતા, જિજ્ઞાસુ છે, વાતનો સ્વીકાર કરી લીધો. અને હવે બેસીને રાજાએ કહ્યું, નરસિંહ મહેતા કે હા ચાલો આપણે કીર્તન ગાઈએ. મને આવડતા નથી, પણ આ ભગવાનના દર્શનથી સ્મરણ થાય છે, એટલે આપણે કીર્તન ગાય. મૈત્રી જવાનો પવિત્ર ચરણો મુજહૈયા માં વયા કરે, શુભ થાવ આ સકળ વિશ્વનો એવી ભાવના રહ્યા કરે. મૈત્રી ભાવનો પવિત્ર ચરણો મુજહૈયા માં વયા કરે, શુભ એવી ભાવના નિત્ય રહે. દિન દુખિયાના દુઃખ દેને સદાય દિલમાં દયા રહે, સાચા સંતોના ચરણ કમળમાં મારું મસ્તક નમ્યા કરે. દિન દુખિયાના દુઃખ દેખીને સદાય દિલમાં દયા રહે, સાચા સંતોના ચરણ કમળમાં મારું મસ્તક નમ્યા કરે. પવિત્ર ભાવનો પવિત્ર ચરણો મોહૈયા માં વયા કરે, શુભ થાવ આ સકળ વિશ્વનો એવી ભાવ
નો પવિત્ર ચરણો મુજ હૈયા માં વયા કરે, શુભતા હોયા સકળ વિશ્વ નો એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિક ને સત્સંગ નો રસ ધર્યા કરો, કરુણા બિની આખો માથી ભક્તિ માર્ગ બતાવ્યા કરો. માર્ગ ભૂલેલા જીવન પથિક ને સત્સંગ નો રસ ધર્યા કરો, કરુણા બિની આખો માથી ભક્તિ માર્ગ બતાવ્યા કરો. મૈત્રી ભાવનું પવિત્ર ચરણ મુજ હૈયા મારયા કરે, શુભતા સકળ વિશ્વનો એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ચરણ મુજ હૈયા મારયા કરે, શુભતા નરસિંહ મહેતાના સ્વામી સમડિયા અહો નિશ ગુણ ગાયા કરે, મંગળ થાઓ સકળ વિશ્વનો એવી પ્રાર્થના કર્યા કરે. નરસિંહ મહેતાના સ્વામી સમડિયા અહો નિશ ગુણ ગાયા કરો, મંગળ વિશ્વનો એવી પ્રાર્થના કર્યા કરો. મૈત્રી ભાવનો પવિત્ર ચરણો મુજ હૈયા માં વયા કરે, શુભતા સકળ વિશ્વનો એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનો પવિત્ર ચરણો મુજ હૈયા માં વયા કરે, જીવન પરિવર્તન થઈ ગયું. દર્શ્યામ બેટા, તમે મને ભગવાનના દર્શન કરાવ્યા, તમે બહુ ગરીબ છો, મારાથી અઘટિત બોલાઈ ગયું છે, હવે એમ કરો તમે એક મારા રાજ દરબારમાં સરસ મજાના બંગલા જેવું ઘર બનાવી દઉં, તેમાં રહો, રસકસ બધું પહોંચતું કરું, શાંતિથી બેસીને ભજન કરજો. ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું, બે હાથ જોડીને, તમે કહો છો બહુ સારું, હું સ્વીકાર કરું, પણ હું રાજમહેલમાં રહેવા નહીં આવું, તમારા આપેલું રસકસ હું જમીશ તો મારી આટલી બધી પવિત્ર બુદ્ધિ રહેશે નહીં, કારણ કે તમારા રાજદરબારમાં તો ન્યાય અનીતિનું અન્યાયનું ઘણું બધું દ્રવ્ય આવતું હોય, તમે ન્યાય ચુકાદા કરતા હો, એમાં કેટલું ન્યાયાધીશ મંત્રી તંત્રી વગેરે દીવાનજી આડું અવડું કરતા હોય, એનું ભોજન જ્યારે મારા પેટમાં જશે ત્યારે આટલી સ્થિતિ આટલી ભક્તિ મારા હૃદયમાં રહેશે નહીં, મારે ભક્તિનું જે મય ધન છે, હું શ્રીમંતનો પણ શ્રીમંત છું, માટે મને કોઈની જરૂર નથી. રાજાનું જીવન બદલી ગયું. નરસિંહ મહેતાએ કહ્યું છે, સવારે ઉઠી પ્રભાતિય ગાજો, તમારો સ્વર તો જુઓ કેટલો મધુર છે, દરરોજ કીર્તન ગાજો. 360 ગોવાળિયા ભેડા થયા, આવા કીર્તન ગાજો. અને લ્યો, આ મારી જોડીમાં પૂજા છે, હતી નહીં પણ પ્રગટ થઈ આવી જોડીમાં. નરસિંહ મહેતા સંકલ્પ કરે પારસમણી જેવા તો તરત જ હાજર થાય છે વસ્તુ, બીજા સંકલ્પ કરે તો ન થાય. પૂજા દીધી, ગૌમુખી માળા દીધી, એકાદશીનું વ્રત કરજો, પ્રવાહી વસ્તુ બધું કપડાથી ગાળીને વાપરજો. રાજાએ કહ્યું, જેમ કહેશો એમ કરીશ, પણ હવે હું રાજા છું
એ અંતરથી ભૂલી જઈશ, હું ભક્ત છું એવી ભાવનાથી હું વિશ્વનું કલ્યાણ થશે, ગરીબો ઉપર મહેર રાખીશ. તમે મારું જીવનને ધન્ય બનાવી દીધું. હતા તો જાડી બુદ્ધિવાળા, નરસિંહ મહેતાનો સંપર્ક થયો એટલે હવે કુશાગ્ર બુદ્ધિવાળા થઈ ગયા છે. કુશાગ્ર બુદ્ધિવાળા કોણ? તો ભગવાન શરણાગતિ છે એ કુશાગ્ર બુદ્ધિવાળા. જેટલે શરણાગતિ નથી, બિલકુલ ભગવાનને ભૂલી ગયા છે, જાડી બુદ્ધિવાળા છે અને એને મંદ બુદ્ધિવાળા કહ્યા છે સ્વામિનારાયણ ભગવાને. ઇતિ ગઢડા પ્રથમ પ્રકરણનું 50મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.